समग्र वडोदरा व्यापार विकास एसोसिएशन द्वारा व्यापारी सामे कराती कार्यवाही ने लईने उग्र आक्रोश ठाल्यो हतो। ज्यारथी कोरोना आव्यो छे त्यारथी सामान्य लोको थी लईने उद्योग धंधा व्यापारी सौ कोई परेशान थया छे। लॉकडाउन खुलता मांड जीवन की गाड़ी पाटे आवी छे त्यां हवे तंत्रना नियमों थी लई लोको परेशानी भोगवी रह्या छे। चूंटणीओ में सोशियल डिस्टन्स जळवायु नथी, राजकीय कार्यक्रमों में नियमों नथी, पण गरीब जनता व्यापारी जाणे आ बधाना दोषित होय तेम तंत्र दंडना नामे लूट करवा निकळी पड्यु छे। जे व्यापारी महीने 5,000 कमातो होय तेने दंड 5,000 चूकवा पड़े छे। दुकानो सील करवामां आवी रह्या छे, मास्क माटे नव वधुथी लई सर्वेने दंड कराय छे। संवेदना विसरेल तंत्र सामे चौतरफ रोषनी लागणी छे। त्यारे वेपारीओने थती हैरान गतिना मुद्दे समग्र वडोदरा व्यापार विकास एसोसिएशनना पदाधिकारीओ द्वारा पण रोष ठालव्यो छे। अग्रणी परेश परिक द्वारा तंत्रनी हैरान गति मुद्दे उग्र आक्रोश ठालव्यो हतो अने जो हजु वेपारीओने हैरान कराशे तो तेनो परिणाम चूंटणीओमां जोवा मळशे तेम जणाव्यु हतु। गईकाले एक अधिकारीए इंटरव्यू आप्यो कि अमे रोजनी 250-300 दुकानो सील करीशुं। सवारे 8:30 वाग्याना टोळे टोळा दरेक वोर्ड ऑफिसरो બજારમાં ઊંટી વળે। આજે સવારે હું પોતે માર્કેટ શાકભાજી લેવા ગયો, તમે કોઈ સૂચના આપ્યા વગર મારી નજરની સામે જે 12 લારીઓ છે જે વર્ષોથી ત્યાં ઊભી રહે છે બધી જ લારીઓ સીલ કરાવે, બધે જ પણ ફ્રૂટના વેચાય છે, એ લોકોના ફ્રૂટ પેરિસેબલ ગુડ્સ કહેવાય, બધું ફેંકાઈ જશે, બધાના ધંધા બગડશે। તમારે એમને સૂચના આપવાની હતી કે મહેરબાની કરીને પરમ દિવસથી ના બેસો, તમને મન ફાવે એમ તમે કાયદા બનાવો, મન ફાવે એમ તમે વેપારીઓને હેરાન કરો। તમારામાં તાકાત હોય આજે મોદી સાહેબ અમદાવાદ આવેલા, એમને અભિવાદન કરવા હજારો માણસ ભેગા થયેલા, ત્યાં તમે દંડ કર્યો નથી કર્યો। અહેમદભાઈ પટેલના જનાજામાં હજારો લોકો એમના કબ્રસ્તાનમાં ગયા, દંડ કર્યો નથી કર્યો, તો વેપારીઓ કેમ? આજે અમને સારું લગાવ્યા તમે 2-4 મોલને બંધ કર્યા છે, પણ મોલવાલા તો પૈસા પાત્ર છે, બંધ કરશે। મારા નાના વેપારીઓને 5,000 રૂપિયા દંડ કર્યો છે, એક વેપારીને તો 5,000 રૂપિયા રોકડા ગલ્લામાં નહોતા તો એને માલસામાન ઉપાડી ગયા કે પૈસા આપી દેજો અને તમારો માલ સામાન પાછો લઈ જજો। આ તો કઈ રીતની નીતિ! હું 100% કહું વડોદરા શહેરમાં મને રેગ્યુલર ટાઈમમાં આ અધિકારીઓ બતાવે, મંગલ બજારમાં 10x10ની દુકાનમાં તમે સોશિયલ ડિસ્ટન્સ કેવી રીતના જાળવી શકો? પ્રજા વેપારી શું કરે? એક ગ્રાહક 2 કે 4 જણને જોડે લઈને આવે, હજુ વાત કરે પહેલાં અધિકારીઓને દંડ કરે છે। અરે તમે કેટલો જુલમ કરશો! આ બધાની અસર તમારી આગામી ઇલેક્શનમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં મહાનગર સેવા સદનનું ઇલેક્શન આવે છે, એના પર અસર પડશે। હું વડોદરાના તમામ રાજકારણીઓને વિનંતી કરું છું કે વેપારીઓ છેલ્લા વર્ષોથી મોદી સાહેબ અને રૂપાણી સાહેબ જોડે રહેલા છે, અમને તમારી જોડે રહેવા દો, પણ અમારા પર દમણ ના કરો। સમગ્ર વડોદરા વેપાર વિકાસ એસોસિએશનના મહામંત્રીએ પણ ઉગ્ર રોષ ઠાલ્યો હતો અને તંત્ર હેરાનગતિ કરતું બંધ કરે તેવી માંગ કરી હતી। અમે લોકો માંડ માંડ બિચારા વેપારી રાગે પડ્યા, અમે લોકો વેપારી ઘણા વેપારીઓ શાકભાજીનો ધંધો માટે અમારા બૈરા પાપડ વણતા થઈ ગયા હતા, એમાંથી કંઈક અમે થોડા રાગે પડ્યા, ત્યારે 500 રૂપિયા કમાનારો માણસને હવે તો 5-5,000 રૂપિયા ફાઇન। જે વડોદરાનો નાક જે એરિયામાં નાક છે ત્યાં 5-5,000 રૂપિયા ફાઇન કરે, વેપારી બિચારો ક્યાં જાય, એમને જીવવા બને? તમારે શું કરવા માગો છો? એક બાજુ તો તમે એક કામ કરો, બધું જ કરી દો ને બધું તમે, અમે કોઈ પણ વસ્તુમાં, અમારે પણ જીવવું છે, અમારે મરવું નથી, અમે પૂરો સહકાર આપવા માટે તૈયાર છીએ, અત્યારે પણ સહકાર આપવા તૈયાર છીએ, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની અમે સાથે જ છીએ, એ તમે ભૂલશો નહીં। વેપારી તમારા દુશ્મન નથી, પણ તમે જાણી જોઈને વેપારીઓને પ્રજાને દુશ્મન કરી રહ્યા છો, તો મહેરબાની કરીને અમારે આ સરકાર જોઈએ છે, હકીકત છે, તમે મહેરબાની કરીને એવું ન કરો કે પ્રજા તમારી વિરુદ્ધ જાય। આ બે હાથ જોડીને અમારે વિનંતી કરીએ છીએ કે કોઈ પણ તાત્કાલિક આ ફંડ કરવા આ ફાઇન કરવાનું બંધ કરી દો। એક માર્સ 10 રૂપિયાના માર્સ 50 રૂપિયાના માર્સમાં 1,000 રૂપિયા 2,000 રૂપિયા હવે તો 5-5,000 રૂપિયા દુકાનમાં સીલ મારવાની જગ્યાએ 5-5,000 રૂપિયા ફાઇન કરવા માંડ્યો, ઠોરે ઠોરા નીકળી પડ્યા। ઓહો હો હો હો, કેટલો રૂઆફ! તમે જુઓ વિડીયો, રૂઆફથી હવે અમારા મા બાપ કોણ? અમારા મા બાપ કોણ? અમે લોકશાહીમાં જીવીએ છીએ કે અમે પાછલી જિંદગીમાં 1900ની સાલમાં જીવીએ છીએ એ સમજાતું નથી। આ લોકશાહીમાં આવું ન ચાલે, મહેરબાની કરીને આ કોનું સરકાર છે તમે વિચાર તો કરો। આવી સારી સરકાર મળી છે અને એના ટાઈમમાં પ્રજા દુઃખી થાય એ અમને બિલકુલ યોગ્ય નથી। મહેરબાની કરીને આ ફાઇન કરવાનું બંધ કરે, ખાસ સાથે નમ્ર વિનંતી સાથે અમે વિનંતી કરીએ છીએ।